तो नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु फरी एक बार स्वागत है ऑक्सफर्ड स्कूल ऑफ साइंस कॉमर्स विभाग धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग 2 चैप्टर नंबर 1 संभावना। आ चैप्टर नी अंदर छेला आपणे 3 लेक्चर नो अभ्यास कर्यो छे अने घणी खरी बाबतो तमे हवे आ चैप्टर थी अवगत छो, तो एज यात्रा ने आपणे आगळ वधारीए અને વધારે પડતી માહિતી મેળવીએ એવો આપણે પ્રયત્ન કરતા જઈએ। તો એક પછી એક તમામ બાબતો જરૂરી છે આ ચેપ્ટરના દાખલાઓ ગણવા માટે એનો અભ્યાસ આપણે કરીએ। છેલ્લા લેક્ચરની અંદર મેં તમને એક ચર્ચા કરી હતી, કઈ? તો કે તમે ધોરણ 11ની અંદર ક્રમચય અને સંચય ચેપ્ટર નંબર 6 ધોરણ 11નો અભ્યાસ કર્યો। ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગી, અને આ ક્રમચય અને સંચયના લગભગ ઓછામાં ઓછા નહીં તો આપણે 50 દાખલા ધોરણ 11ની અંદર આપણે ગણીને આવ્યા છીએ ધોરણ 12ની અંદર। તો ક્રમચય અને સંચય એટલે કે ગોઠવણી અને પસંદગી કેટલી રીતે થઈ શકે એનો અભ્યાસ કરવા માટે આપણે 2 સૂત્રનો ઉપયોગ કરતા। કયું? તો કે એક સૂત્ર આવતું ક્રમચય માટે એટલે કે ગોઠવણી માટે NPR, અને બીજું સંચય એટલે કે પસંદગી માટે NCR। આના ખૂબ જ દાખલા મેં તમને ધોરણ 11ની અંદર ભણાવેલા છે, આશા રાખું છું કે તમને એ બધું યાદ હશે। કદાચ એ ભૂલાઈ ગયું હોય તો તમને હું અમુક પ્રકારના ઉદાહરણ દ્વારા જૂનું તમને જે ભૂલાઈ ગયું છે એની ચર્ચા અને એ પ્રકારના દાખલા હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું હવે આ ન ભૂલતા, કારણ કે હવે આવનારા ઘણા બધા ચેપ્ટરોની અંદર ઘણા બધા ટોપિકોની અંદર આ NCR અને NPRનું મહત્ત્વ છે, બરાબર? તો જો આપણે કેવી રીતની ગણતરી 11મા ધોરણની અંદર શીખાશું, પહેલા ક્રમચય એટલે ગોઠવણી અને એની માટેનું સૂત્ર શું છે? તો કે NPR। સૂત્ર કયું છે? તો કે ક્રમચય એટલે કે ગોઠવણી અને એનું સૂત્ર છે NPR, બરાબર? તમને અલગ અલગ દાખલાની અંદર એનની અલગ અલગ કિંમતો આપી હોય, અલગ અલગ દાખલાઓની અંદર પીની પણ અલગ અલગ કિંમતો આપેલી હોય, અને એ એન અને પીની રકમના આધારે આપણે એ કેટલી રીતે આપણે ગોઠવણી કરી શકીએ એ આપણે જોઈ શકીએ। દાખલા તરીકે ધારો કે 2-4 દાખલા જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય। માની લો કે કોક તમને એમ કહે કે 5 વ્યક્તિઓ છે, કેટલા વ્યક્તિઓ છે? 5 વ્યક્તિઓ છે, એની માટે 3 સ્થાન છે। કેટલા વ્યક્તિઓ છે, એન કેટલો? તો કે જો એનના સ્થાને મેં 5 લખ્યો છું, અને આર એટલે કેટલા? તો કે 3, આરના સ્થાને મેં 3 લખ્યા છે। તો આને શું વચાય ખબર? કે 5 વ્યક્તિઓ છે અથવા તો કોઈ પણ 5 વસ્તુ છે અને એની માટે 3 સ્થાન છે, બરાબર? 5 વ્યક્તિઓ છે અથવા તો 5 વસ્તુઓ છે અને એ 5 વસ્તુઓને ગોઠવવા માટે આપણી પાસે 3 સ્થાન છે। તો તમે 5 વ્યક્તિઓની 3 સ્થાનમાં કેટલી રીતે તમે ગોઠવણી કરી શકો? તો આનો જવાબ શું થાય? તો કે 5થી શરૂ કરી, અહીંયા તગડો લખો છે ને, તો 5થી શરૂ કરી 3 પદ ઉતરતા ક્રમમાં, 5થી શરૂ કરી અને 3 પદ ઉતરતા ક્રમમાં, જો મેં લખ્યા 5થી શરૂ કરી 3 પદ ઉતરતા ક્રમમાં, તો જો 5થી શરૂ કરી 3 પદ, પહેલું બીજું અને ત્રીજું 3 પદ ઉતરતા ક્રમમાં, તમે ગુણાકારના સંબંધમાં ગોઠવી દો અને જે જવાબ આવે 5 4 20 23 60, તો આનો આ જવાબ થાય કેટલો? તો કે 60।
આનો અર્થ શું થયો ખબર? તમે પાંચ વ્યક્તિઓને, કેટલા વ્યક્તિઓને? પાંચ વ્યક્તિઓને અથવા તો પાંચ વસ્તુઓને ત્રણ સ્થાનમાં તમે 60 રીતે ગોઠવી શકો. કેટલી રીતે તમે ગોઠવી શકો? તો કે પાંચ વ્યક્તિઓને, પાંચ વસ્તુઓને ત્રણ સ્થાનમાં તમે 60 રીતે ગોઠવી શકો. બરાબર, એટલે જ આનું નામ છે ગોઠવણી. અને આંકડાશાસ્ત્રીય ભાષાની અંદર એને ક્રમચય કહેવામાં આવે. બરાબર, આ ગણતરી કરતાં આવડી જવી જોઈએ. જો વચમાં અહીંયા પી છે, બરાબર, અમન લોકો તમને કોઈક આવો પ્રશ્ન પૂછે, 5P5, બરાબર, આનો અર્થ શું થયો? તો કે પાંચથી શરૂ કરી પાંચ ક્રમ ઉતરતા ક્રમમાં. કોનાથી? તો કે એનથી જ શરૂઆત થાય. કોનાથી શરૂઆત થાય? શરૂઆત એનથી જ થાય. તો આ એન, અને અહીંયા પાંચડો છે એ શું કહે છે ખબર? કે પાંચ સ્ટેપ ઉતરતા ક્રમમાં. આ પાંચ શું કહે છે ખબર? કે ભાઈ પાંચથી શરૂ કરો. અને આ પાંચડો શું કહે છે ખબર? પાંચ ક્રમ ઉતરતા ક્રમમાં. તો આ પહેલો ક્રમ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. તમે જુઓ 120 થતા હશે. તો પાંચ વ્યક્તિઓને પાંચ સ્થાનમાં તમે 120 રીતે ગોઠવી શકો. માની લ્યો કે હું તમને એક ઉદાહરણ આપું કે મારી સામે પાંચ વિદ્યાર્થીઓ બેઠેલા છે. કેટલા વિદ્યાર્થીઓ? પાંચ વિદ્યાર્થીઓ બેઠેલા હોય, 1, 2, 3, 4 અને 5, આમ સામા એક લાઇનમાં બેઠેલા છે. બરાબર, હવે માની લ્યો કે કોકને કોકની પાસે બેસવું ન ગમતું હોય, કોક કોકની સાથે ઝઘડો કરીને આવ્યું હોય, તો મારે એ લોકોને ગોઠવવાના થાય. તો હું પાંચ વ્યક્તિઓને પાંચ સ્થાનમાં 120 રીતે ગોઠવી શકું. 1-2 રીતે નહીં, કેટલી રીતે? 120 રીતે ગોઠવી શકું. આની સાબિતી આપણે ધોરણ 11માં ભણતા ત્યારે નાના લેવલે કરેલી હતી. ક્યારેક ક્યારેક સ્ટાર્ટિંગમાં તો મેં તમને બે વ્યક્તિઓની ને ત્રણ વ્યક્તિઓની ગોઠવણી કરતા મેં તમને પ્રત્યક્ષ રીતના મેં તમને ગોઠવીને સાબિત કરીને દેખાડ્યું હતું કે આ જે જવાબ આવે છે એ સાચા જવાબ છે. બરાબર, હવે એ અવસ્થામાંથી આપણે આગળ આવી ગયા. તમે એક્સેપ્ટ કરી લીધું છે કે આ જે ગણતરી આપણે કરીએ છીએ 100% સાચી જ છે. તો પાંચ વ્યક્તિઓને પાંચ સ્થાનમાં હું 120 રીતે ગોઠવી શકું. ચાલો હવે હું એનને ફેરવી નાખું. માની લ્યો કે તમને કોક એમ કીધું હોય કે 10 વ્યક્તિઓને 4 સ્થાનમાં ગોઠવું. કેટલા વ્યક્તિઓને? 10 વ્યક્તિઓને 4 સ્થાનમાં ગોઠવો. તો આનો અર્થ શું થાય ખબર? 10થી શરૂ કરી 4 સ્ટેપ ઉતરતા ક્રમમાં. તો 10થી શરૂ કરી 4 સ્ટેપ જો ઉતરતા ક્રમમાં છે, 10, 9, 8 અને 7. આ જે જવાબ આવે એનો જવાબ, તો 10×9×8×7 તો કેટલા? 50×40 એટલે કે 5040 રીતે. કેટલી રીતે? તો કે 5040 રીતે હું 10 વ્યક્તિઓને 4 સ્થાનમાં ગોઠવી શકું. બરાબર, આ ગણતરી કરતા આવડી જવી જોઈએ. ખ્યાલ આવ્યો આખી બાબતનો? આ ગણતરી કરતા આવડી જવી જોઈએ. આ વચમાં કોણ છે જોઈ લેજો, પી છે. પી, પી એટલે કે ક્રમચય. ક્રમચય એટલે કે ગોઠવણી. આ ક્રમચય છે ને, ક્રમચય, એને ઇંગ્લિશમાં પરપ્યુટેશન કહેવાય. પરમ્યુટેશન કહેવાય. બરાબર, એટલે એનો પી આવે. ક્રમચયને ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવાય, એટલે એનો તમારે આ પી આવે. બરાબર, અને આ પરમ્યુટેશન એટલે ગોઠવણી. જ્યાં પી આવતો હોય વચમાં ત્યાં એ ગોઠવણીની વાત કરે છે એવું સાબિત થાય. બરાબર, તો આ ગણતરી આવડી જવી જોઈએ. તમે મને એવું નથી લાગતું કે આમાં તમને કોઈને કાંઈ શંકા હશે. હવે માની લ્યો કે એક અગત્યની વાત કરી દઉં કે તમને કહો કે આવો પ્રશ્ન પૂછી લીધો, 5 નહીં આપણે 9 રાખીએ, 9
पी जीरो, तो आनो जवाब एक आवे बराबर। तमने कोई केम पूछी लिए के बार पी जीरो अटले के आर ना स्थाने जीरो आवी जाए अटले तमारे कोई पण गणतरी कर्या वगर तमारे नो जवाब केटलो जीरो नथी लखवानो, तमारे नो जवाब केटलो लखवानो छे एक लखवानो छे बराबर। आ आर ना स्थाने क्यारे पण जीरो आवी गयो तो एनो जवाब तमे जीरो लखी नाखशो ए नहीं चाले, तमारे केटलो लखवू पड़शे तो के एक लखवू पड़शे। हजी एक बे उदाहरण तमने आपी दो, मानी लियो के कोई तमने एम कहे के पंदर पी दस, ओहो बहु जाजू, पंदर पी दस एटलू बधु जाजू नथी राखवू, पंदर पी छ राखी दईए, तो आनो अर्थ शुं थाय तो के पंदर थी शुरू करी छ स्टेप उतरता क्रम में, तो पंदर थी शुरू करी आ छ स्टेप एक बे तर चार पांच अने आ छ स्टेप उतरता क्रम में लिखा, आनो जे गुणाकार करो ये तमारो जवाब, पंदर गुणा चौद गुणा तेर गुणा बार गुणा अगियार गुणा दस। ओहो बहु मोटो जवाब आवे छे, कंईक छत्रीस जीरो छत्रीस जीरो जीरो। तो तमे पंदर व्यक्तिओने छ स्थान में केटला, तो के पंदर व्यक्तिओने छ स्थान में तमे आटली रीते तमे गोठवी शको, ख्याल आव्यो? तो आवी रीते तमारे दाखलाओ गणवाना थासे, क्रमचयनो उपयोग तमारे संभावनाना चेप्टरनी अंदर भरपूर थावानो छे। मैं तमने एक झाँखी एक झलक एनपीआर नी मैं तमने देखाड़ी दीधी, हवे तमे आ भूलता नहीं, कारण के आना पछीना चेप्टर नी अंदर एटले के भाग बे ना चेप्टर नंबर बे मा पण तमारे आज प्रकारे क्यांक क्रमचय तो क्यांक संचय नो उपयोग थाशे। होमवर्क माटे हुं तमने अमुक दाखलाओ आपी दऊं छुं, ए तमारे करी लेवाना। सेवन पी टू थ्री पी टू थ्री पी वन बराबर, पछी चौथो फाइव पी फोर, पांचमू नाइन पी सिक्स, छठू हंड्रेड पी जीरो बराबर। आ दाखला लखी लेजो तमारी समझूती माटे, ऊपर क्रमचय गोठवणी एनु सूत्र लखी नाखजो बराबर, अने ई सूत्र लेखा पछी आ दाखला तरीके मैं तमने जे आ छ दाखला गणाव्या बराबर ई लखी लेजो, अने पछी होमवर्क नी अंदर प्रेक्टिस माटे तमे आ दाखलाओ पण गणी लेजो, एटले तमारू क्रमचय माटेनी जे गणतरी छे ई 100% डंडना डंडન થઈ જાય બરાબર છે। તો જોઈ લ્યો આ આખું બોર્ડ, અને આ પ્રમાણે કામ કરી જ લેજો હોઈલા વગર કોઈ જાતનો, આની પહેલાના લેક્ચરની અંદર આપણે જે ઓલા નિદર્શ અવકાશ લખ્યા હતા ને, નિદર્શ અવકાશ લખ્યા હતા ને, ત્યાર પછી જ તમે આ ટોપિક માંડી દેજો ક્રમચય એટલે કે ગોઠવણી, એના દાખલા તરીકે આ દાખલા, અને ત્યાર પછી હું તમને જે હોમવર્કના દાખલા આપું એ દાખલા તમે ત્યાં ત્યાં ગણી લેજો। ત્યારબાદ આપણે ક્રમચય વિશે તો તમે આ ગણતરી કરતા તમે શીખી ગયા, હવે સંચયની આપણે ગણતરી કરતા શીખી જઈએ, એટલે આપણે આગળના દાખલાઓમાં કોઈ તકલીફ રહે નહીં।
संचय बराबर एटले एने सादी सिंपल भाषा नी अंदर पसंदगी अने एना सूत्र नी अंदर एन सी आर आवी जाए। संचय ने इंग्लिश में कॉम्बिनेशन कहेवामां आवे, संचय ने इंग्लिश में कॉम्बिनेशन कहेवामां आवे। संचय एटले के पसंदगी, सिलेक्शन, सिलेक्शन समझो ने, सिलेक्शन एटले हुं पसंदगी बराबर, अने एने इंग्लिश में कॉम्बिनेशन कहेवामां आवे एटले अहींया सी आवी जाए। एन एटले कोण एटले तमे जाणो छो, आर एटले शुं एटले ई पण तमे जाणो छो, पण सी अने पी केवी रीतना आव्यो ए तमे कदाच न जाणता हो तो तमने मैं कही दीधुं। ओलामां परम्युटेशन अने आनी अंदर कॉम्बिनेशन नो सी आवी जाए। हवे मानी लो के दाखला दाखला तरीके तमने को केम पूछे फाइव सी थ्री, शुं पूछे फाइव सी थ्री पूछी लिए को बराबर, तो तमारे आनो जवाब केम लखवानो छे? तो के भाई आनी अंदर अपने आनी पहला जेम सीखा ने एवी ज रीतना शू, तो के पांच थी शुरू करी त्रण स्टेप उतरता क्रम में, तो के साहेब ई तो आम आवड़े छे, आनी पहला तमने शीखवाड्यु तू फाइव पी थ्री में जेवु थाय एवं ज फाइव सी थ्री में थाय ने, ना ना एवं न थाय, बे मिनिट शांति राख, हूँ तमने समझाऊ। फाइव सी थ्री एटले के पांच थी शुरू करी त्रण स्टेप उतरता क्रम में, तो आ पांच थी शुरू करी त्रण स्टेप उतरता क्रम में आवी गया, यस आवी गया। हवे आ सी छे, सी छे एटले आनी अंदर तमारे एक छेद वधी जाए। छेद शुं के खबर, आ तगड़ो छे ने हवे आ पांचड़ाने जोवानो ज नथी, हवे छेद ज्यां आवी जाए एटले तमारे नीचेनो आ जे तगड़ो छे एने जोवानो छे। आ तगड़ो शुं के छे खबर, કે ભાઈ ત્રણ થી શરૂ કરીને એક સુધી વયા જાવ ઉતરતા ક્રમમાં, આનો જે જવાબ આવે એ તમારો ફાઈવ સી થ્રી નો જવાબ। ખ્યાલ આવ્યો? અંશ તો આની પહેલા જે આપણે ફાઈવ પી થ્રી ગીણા એવો ને એવો, પણ ફાઈવ સી થ્રી આવી જાય એટલે અંશે આવે અને પાછો છેદે આવે। તો જો અંશની અંદર તમારે જવાબ કેટલો થાય, તો કે પાંચ ચોક વીસ, વીસ તેરીને સાઈઠ, તો અંશમાં તો આ સાઠ થયા, ના છેદમાં અહીંયા કેટલા થાય, તો કે ત્રણ દુને છ, એટલે તમે સાઠ ભાંગા છ કરો એટલે તમને દસ જવાબ આવે। તો ખરેખર તમારો જવાબ ફાઈવ સી થ્રીનો જવાબ કેટલો થયો, તો કે દસ થયો। ડિફરન્સ સમજાણો, ફાઈવ પી થ્રી અને ફાઈવ સી થ્રીનો તમે ડિફરન્સ સમજાવવો જોઈએ। શું સમજાવવો જોઈએ? ડિફરન્સ સમજાવવો જોઈએ ફાઈવ પી થ્રી અને ફાઈવ સી થ્રી વચ્ચેનો ડિફરન્સ સમજાઈ જવો જોઈએ। ફાઈવ પી થ્રીમાં શું કર્યું હતું, આની પહેલાં શું કર્યું હતું, તો કે માત્ર ને માત્ર આ અંશની જ ગણતરી કરી હતી, પાંચથી શરૂ કરી ત્રણ સ્ટેપ ઉતરતા ક્રમમાં, પણ ફાઈવ સી થ્રી આવી ગયો એટલે શું થયું, તો કે અંશ તો આની પહેલાંની જેમ આપણે ગણતા હતા એવો આવ્યો, પાછો છેદે આવી ગયો। છેદ ક્યાંથી નક્કી થાય, તો કે અહીંયાથી તગડાથી શરૂ કરી એક સુધી વયા જાઓ ઉતરતા ક્રમમાં, અને જે જવાબ આવે એનો તમે ભાંગાકાર કરી નાખો એટલે તમને આ ફાઈવ સી થ્રીનો જવાબ કેટલો મળે, તો કે દસ મળે બરાબર। તો આ છે તમારા સંચયનું ઉદાહરણ। તો થોડોક થોડોક ખ્યાલ આવવા માંડ્યો હશે, હજી બે ચાર આપણે દાખલા જોઈએ આ સંચય એટલે કે પસંદગી માટેના। માની લ્યો કે તમને કોઈ કેમ કે ટેન સી સેવન, શું કે ટેન સી સેવન, તો આનો અર્થ શું થયો, તો કે દસથી શરૂ કરી સાત સ્ટેપ ઉતરતા ક્રમમાં આપણે અંશમાં લખવાના થાય, તો દસ નવ આઠ સાત છ પાંચ, એક બે ત્રણ ચાર પાંચ છ અને આ ચાર બરાબર। હવે આ તો સી છે એટલે પાછો સી છેદમાં આવે, તો અહીંયાથી જોવાનું, અહીંથી
तो के सात थी शुरू करी अने एक सुधी वया जाओ, सात थी शुरू करी चार तौन बे एक, ख्याल आयो? आ छे संचयनी रमत। अंश तो तमे आनी पहला जे मैं समझायु एवी ज रीतना आवे, पण आनी अंदर छेद इन्क्लूड थई जाय, छेद आमा वधी जाय, तो आनी गुणाकार करो अने भांगाकार कर नाखो, तो एक काम थई शके। पहला अहींया सात सात छ छ पांच पांच चार चार तमे उड़ाड़ी शको एम छो, तो उड़ाड़ी देवाना। तो दस गुणा नौ गुणा आठ करो एटले केटला आवे? तो के सात सौ ने वीस। ना छेद में केटलू वध्यु? तो के अहींया छ वध्या छे, तो आ छ, तो केटला वधे? सात सौ वीस भांगा छ करिए एटले एक सौ ने वीस वधे। तो टेन सी सेवन नो जवाब एक सौ ने वीस आवे। हजी एक उदाहरण लीए, मान लो तमने आवुं कोक पूछी लेजो, टेन सी थ्री, तो टेन सी थ्री दस थी शुरू करी त्रण स्टेप उतरता क्रम में, तो दस नौ ने आठ, वड़ी पाछो छेद त्रण थी शुरू करी एक सुधी जाओ, तो त्रण गुणा बे गुणा एक, गोतो थी जवाब, दस गुणा नौ गुणा आठ भाइंगा अहीं जो सात सौ ने वीस ना छेद में छ, तो आनो जवाब एक सौ ने वीस ज आवे। समझी विचारी ने मैं आ दाखला बे गणाव्या, जो आनो अर्थ शू थयो खबर? आ बे समान थाय, टेन सी सेवन अने टेन सी थ्री बन्नेना जवाब केवा थाय? समान थाय। ख्याल आव्यो? केवी रीतना? तो के मानी लियो के दस, तो अँ दस तमे मूकी दियो, अहीं सात छे बराबर, तो आ मैं सात लिखा। हवे तमे आमांथी आ पद बाद करो ने, आमांथी आ पद तमे बाद करो ने, तो तमने केटलो जवाब मळे? दस माइनस सात एटले केटलो जवाब मळे? तो के त्रण जवाब मळे ने। तो आ अने आ बे सरखुं थाय। मानी लियो कि हजी तमने एक वात करूँ कि तमने कोक एम पूछे, पच्चीस सी तेवीस गोतो, तो पच्चीस सी तेवीस गोतो के तमे पच्चीस, आ पच्चीस माथी आ तेवीस बात करो, पच्चीस माथी तेवीस बात करो एटले केटला जवाब आवे? तो के बे जवाब आवे। तो के पच्चीस सी तेवीस अने पच्चीस सी बे नो जवाब सरखो थाय। अने आ एनी मैं तमने साबिती करीने बताईवी, आवुं खाली ने खाली सी मां थाय, पी मां नो थाय। आवुं केमां थाय? तो के सी मां थाय, पी मां आवुं थाय नहीं, बराबर। એટલે કોક તમને એમ પૂછે ને કે ટેન સી સેવન, તો તમે એની જગ્યાએ તમે ટેન સી થ્રી ગણી નાખો ને તો તમે સાચા જ છો। આમાં જો ઓછી ગણતરીની જરૂર પડે, આમાં જો વધારે ગણતરીની જરૂર પડે। કોક તમને એમ પૂછે ને કે પચીસ સી ત્રેવીસ ગોતો, એની સામે તમે પચીસ સી ટુ ગોતી નાખો ને તો આ બેનો જવાબ સરખો જ થાય। આની ગણતરી બહુ લાંબી થાય, આની ગણતરી ફટાફટ થઈ જાય। કેવી રીતના આવે? જો પચીસ સી ત્રેવીસ ઇઝ ઇક્વલ ટુ કેટલા કરો તો પચીસ સી ત્રેવીસ થાય? તો કે પચીસ, તો અહીંયા પચીસ લખી નાખો, આ સી તો અહીંયા સી લખી નાખો, આ પચીસમાંથી ત્રેવીસ બાદ કરો કેટલો જવાબ આવે? તો કે બે, તો આ બેના જવાબ સમાન જ થાય। ચાલ એવો આખી બાબતનો આ હજી લખી નાખો, હું બોર્ડ ભૂસું છું, હજી બે ત્રણ તમને ઉદાહરણ આપો। ચાલ એવો? હવે માની લો કે તમને કોઈ કેમ પૂછે કે નાઇન સી ટુ, આનો અર્થ શું થયો? તો કે નવથી શરૂ કરો, બે સ્ટેપ ઉતરતા ક્રમમાં, નવથી શરૂ કર્યું બે સ્ટેપ ઉતરતા ક્રમમાં, આ તો સંચય છે ને, તો છેદે આવે ને બે ગુણ્યા એક, તો કરી જુઓ ગુણાકાર અને જવાબ, તો શું થાય? નવ ગુણ્યા આઠ એટલે બોતેર, ના છેદમાં બે, જવાબ કેટલો આવે? છત્રીસ આવે કે નહીં?
72 ભાંગ્યા 2 એકરો એટલે કેટલા આવે તો કે 36 તો તમારો 9CQ નો જવાબ કેટલો આવે તો કે 36 હવે તમને કોઈક આમે પૂછી શકે તો કે 9 ના 9 આમાંથી આ બાદ કરો એટલે કેટલા થાય તો કે 7 તો સી 7 તો હમણાં જોજો આનો જવાબ એ 36 જ આવશે 9 થી શરૂ કરો 7 સ્ટેપ ઉતરતા ક્રમમાં 9 8 7 6 5 4 1 2 3 4 5 ને 6 અને આ 3 ના છેદમાં 7 થી શરૂ કરી 1 સુધી ગુણાકારમાં ઉતરતા ક્રમમાં વયા જાઓ 6 5 4 3 2 1 ઉડાડી દો 7 7 6 6 5 5 4 4 3 3 જો કેટલું વધ્યું તો કે આ જ વધ્યું આનો જવાબ એ 72 ના છેદમાં 2 જ આવે એટલે તમારો જવાબ કેટલો થાય 36 જ થાય તો કોક તમને આવું પૂછી લે તો તમે આ ગોતી લ્યો તો ચાલે પણ એવું ન આવડે તો પણ ચાલશે આ અંશ અને છેદની ગણતરી આવડી જાય એટલે ઘણું તમને કોક આમ પૂછી લે કે 12 સી 5 ગોતો ગોતતા આવડી જવું જોઈએ 12 થી શરૂ કરી 5 સ્ટેપ ઉતરતા ક્રમમાં 12 11 10 9 ને 8 થઈ ગયા 12 થી શરૂ કરી 5 સ્ટેપ ઉતરતા ક્રમમાં અને છેદમાં 5 થી શરૂ કરી 1 સુધી ગુણાકારમાં 5 4 3 2 1 કરી નાખો ગુણાકાર 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 95,040 ના છેદમાં 5 થી જાઓ એટલે એ તમારે 120 થાય તો 95,040 ભાંગ્યા 120 કરો એટલે તમને જવાબ મળશે કે 792 તો આનો જવાબ આનો શું અર્થ થાય કે 12 વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિઓની પસંદગી તમે 772 રીતે કરી શકો આનો શું અર્થ થાય તો કે 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓની પસંદગી તમે 36 રીતે કરી શકો 9 વ્યક્તિઓની પસંદગી 9 વ્યક્તિઓમાંથી 7 વ્યક્તિઓની પસંદગી પણ તમે 72 રીતે કરી શકો 72 રીતે થાય ખ્યાલ આવ્યો હજી કંઈક તમને ઉદાહરણ આપું તો માની લો કે આમ થાય કે 10C10 એટલે કે એન અને આરની કિંમત સરખી તો આનો જવાબ હંમેશા એક જ આવે એટલે કે એન અને આરની કિંમત સરખી થઈ જાય માની લો કે 100C 100 થઈ જાય તો આને કંઈ ગણવાની જરૂર નહીં આનો જવાબ એક જ આવે ખ્યાલ આવ્યો માની લો કે તમને આવું કોક કહી દઈએ કે 100C 0 તો આનો જવાબ એ એક જ આવે એન અને આર બે સરખા હોય તો જવાબ એક એન અને આર બે સરખા હોય તો જવાબ એક પણ આરના સ્થાને 0 હોય તોય જવાબ એક આવું સીમાં થાય પીમાં ન થાય સમજી લેજો સીની ને પીની ગણતરીમાં ફેરફાર આવું સીમાંય થાય ને આવું પીમાંય થાય ખ્યાલ આવ્યો તો આ પ્રમાણે પણ તમને દાખલા ગણતા એટલે કે સંચયની ગણતરી કરતા આવડતી હોવી જોઈએ તો જ આપણે દાખલાઓ આગળ ગણી શકીએ અન્યથા આપણે દાખલાઓ ગણી શકીએ નહીં હોમવર્ક માટે પાછા 2-3 તમને 2-4-5 તમને દાખલા ગણી દઉં આપી દઉં એ તમે ગણી નાખો એટલે તમે વ્યવસ્થિત પરિપક્વ થઈ જાઓ આ ચેપ્ટર માટે હોમવર્ક પહેલું 10C 4 બીજું 15C 3 પછી તો કે 1000C 1000 મગજ તમારે હલાવવાનો છે આ કેલ્ક્યુલેટરમાં ગણતરી જ ન થાય
પછી તમને કોક એમ પૂછી લે કે 200 C 0, તમને આવડી જવું જોઈએ હવે, બરાબર. પછી તમને કોક એમ પૂછી લે કે 5 C 1, તો કેટલો થાય એ તમને આવડી જવું જોઈએ. પછી 6 7 C 1, કેટલો થાય આવડી જવું જોઈએ. પછી તો કે 7 C 2, કેટલા થાય આવડી જવું જોઈએ. અને 8મું તમને કોઈ કેમ પૂછે કે 8 C 4, કેટલા થાય. આ બધું તમારું હોમવર્ક છે, તમને આવડી જવું જોઈએ, બરાબર છે. આટલું નોલેજ હોવું જોઈએ તો તમારો સંભાવનાના દાખલા, સંભાવનાનું ચેપ્ટર તમે વ્યવસ્થિત રીતના ગણી શકો. બોલો, વિચાર કરી લ્યો, આપણે છેલ્લા 3 કે 4 લેક્ચરથી સંભાવનાના એક પણ દાખલાને અડ્યા નથી. હજી આપણે એની થિયરી જ ભણીએ છીએ, અને આ દાખલાઓ ગણવા માટે આપણે કેટલું પરિપક્વ થવું જોઈએ, આપણું હોમવર્ક કેટલું હોવું જોઈએ, એ જ માત્ર ને માત્ર આપણે આયદરું છે. બીજું કોઈ વસ્તુ કરી નથી આ છેલ્લા 3-4 લેક્ચરની અંદર. તમે વિચાર કરી લ્યો આ ચેપ્ટરની અંદર તમારી પાસે કેટલી તૈયારી હોવી જોઈએ. બીજું કે તમે ભાગ 1ની અંદર સૂત્રના આધારે તમે કોષ્ટક ગણીને દાખલા ગણી નાખતા હતા, અને એક સરખા દાખલા ઘણા બધા નીકળતા હતા, એવું આ ચેપ્ટરની અંદર નહીં બને. આમાં ચેપ્ટરની અંદર દાખલાઓ દાખલે દાખલે રીત ફરે એવા દાખલાઓ હશે. એટલે મેક્સિમમ કામ તો મારે જ તમને કરાવવાનું છે, અને જેટલું કામ હું તમને આવી રીતના હોમવર્કના રીતે હું તમને આપું છું એ તમને આવડી જવું જોઈએ, અને હોમવર્ક તમારે કરી લેવું જોઈએ, બરાબર. સાથે રહેશો દરેક લેક્ચરની અંદર તો તમે આ ચેપ્ટરને વ્યવસ્થિત રીતના ભણી શકશો. જો સાથે નહીં રહ્યો અને કારણ વગરની, જેને એમ કહેવાય ને કે હજી તો ક્યાં સાહેબ સ્કૂલ ખુલ્લી છે, આજ તમારો એવો સમય છે કે તમે મેક્સિમમ ફ્રી છો, તો મેક્સિમમ ફ્રી હો ત્યારે આ બધી સમજ તમે તમારા મગજની અંદર એકઠી કરી લ્યો, તો જ્યારે સ્કૂલો ખુલશે ત્યારે તમને ભણવામાં આસાની રહેશે. ખ્યાલ આવે છે? જ્યારે તમારી ઉપર, જેને એમ કહેવાય કે તમારી ઉપર જ્યારે આભ ફાટી પડે અને પછી તમે એની માટે નીકળવા માટેના રસ્તા તૈયાર કરો, એની કરતાં હજી આપ ફાટ્યું નથી ત્યારે તમે એના નીકળવાના રસ્તા કરી જાઓ, તો જ્યારે આપ ફાટશે ને ત્યારે તમે બહુ સહેલાઈથી તમે નીકળી જાઓ. પહેલાં તો એવું છોકરાઓ વાતો કરતા હોય કે સાહેબ 7-7 વિષય, 5-5.5 કલાકની સ્કૂલ, બાકી કે હોસ્ટેલવાળા છોકરા એમ કે 2 કલાકનું અમને ટ્યુશન મળે છે, અમારી પાસે એ કે 8-8.5-9 કલાકનું તો વર્ક છે જ, અને એમાંય પાછું અમે રીડિંગ રાઇટિંગની અંદર બેઠા હોઈએ, અને એમાંય પાછા કે 7-7 વિષયમાં આજે જેટલું ભણાવ્યું એ બધી બાબતની કે અમે તૈયારી કરવા બેસીએ તો સાહેબ કેટલો બધો સમય લાગે. આવા આપણને, એટલે કે મને, એટલે બીજા બધા શિક્ષકોને, વિદ્યાર્થીઓ દ્વારા આવી બધી તકલીફો કઠિનાઈઓની ચર્ચા કરતા હોય. અત્યારે તો તમે છેલ્લા 5 મહિનાથી તમે જુઓ, તમારે ઘરે બેઠા બેઠા શિક્ષણ તમારા ઘરે પહોંચી ગયું છે, અને એમાંય જો તમારે એમ કહેવું હોય કે અમે અમારા લેક્ચર નથી જોવા, અમારે આળસ આવે છે, હજી ક્યાં સ્કૂલ શરૂ થઈ છે, સ્કૂલ શરૂ થશે ત્યારે અમે જોઈ લેશું, તો અત્યારે તમારી પાસે કેવો સરસ સમય છે કે 7-7 વિષય ઘણે ઘરે બેઠા બેઠા આરામથી ધીમે ધીમે તમામ બાબતોની તૈયાર કરો, અને જ્યારે સ્કૂલ ખુલે ત્યારે એ જે ભૂતકાળમાં ભણેલું જ્ઞાન છે એને તો તમારે જોવાનું નથી રહ્યું, ભવિષ્યમાં જે થવાનું છે એ જ તમારે ભણવાનું રહ્યું. અને ભૂતકાળથી તમે આ 3-4-5-6 મહિનાથી તમે ભણતા આવો છો, તો તમે કેટલા ટકા તો તમે તમારો સિલેબસ પૂરો થઈ ગયો છે. આપણે આંકડાશાસ્ત્રની અંદર 50% સિલેબસ પૂરો થઈ ગયો છે, તો 50% તમે ઘરે બેઠા બેઠા નિરાતે તમે ભણી લીધું હોય તો તમારે 50% તો શાંતિ, હજી જેટલું હાલે એટલું, કદાચ 60% સિલેબસ પૂરો થઈ જાય સ્કૂલ શરૂ થાય ત્યાં સુધી, કદાચ બધા 70% પૂરો થઈ જાય. તો તમારે કેટલું વર્ક તમારે આરામથી પતી ગયું,
खोटी एक्सक्यूज ने बाना देवानू बंद करो अने भणवानू शुरू करो तो ज तमे बारमा धोरणनी अंदर सारी रीतना तमे पास थई शकशो। ख्याल आवे छे? अने रोजे रोजना जेटला लेक्चर आवता होय ए रोजे रोजना लेक्चर भणी लियो, जोई लियो अने एनी अंगे जे काई तमारे मेहनत करवानी होय ए करवानी शुरू कर दियो। तमे दिवसमां 6 कलाक तो शिक्षणने आपी शको ने आजनी परिस्थितिमां આપી શકાય। રોજના તમને 3 કલાકના જ લેક્ચર મળે મેક્સિમમ, 3 કલાકના લેક્ચર જોઈ લો, 3 કલાક તમે એની માટે તમારું વાંચન અથવા તો પ્રેક્ટિસ કરી નાખો, તમારો 50-60% અભ્યાસક્રમ તો એમને એમ તમને આવડી જાય ઘરે બેઠા બેઠા। ક્યાંય આવવું નહીં, ક્યાંય જવું નહીં, કોઈ ઉપાધિ નહીં, બહારે કાંઈ બહુ કાંઈ બહાર જઈને કાંઈ બહુ કાંઈ મજા આવે એવું કાંઈ છે નહીં, કારણ કે બહાર તો રોગ છે, રોગચાળો છે। તમે કેટલા આટા મારશો, જરૂર ન હોય તો આ માણસો બહાર નીકળતા જ નથી, ખાધા ખોરાકીની વસ્તુ લેવા માટે જ માણસો બહાર જાય છે, અથવા તો વેપાર ધંધા જે વ્યક્તિ કરતા હોય એ બહાર જાય છે। તમે ક્યાં કાંઈ વેપાર ધંધા કરો છો તો તમારે ક્યાં બહાર જવાનું? હા, તમે 2-5 દિવસે તમારા મિત્ર મંડળને મળતા આવીશો તે 2-5 દિવસે જવાય, રોજ શું છે સાંજે આટો મારવા નીકળવાનું, ભણો ને, અને ભણી લીધા પછી કાંઈક ઇતર પ્રવૃત્તિ કરો તો કાંઈ વાંધો નથી। ચલાવો તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખતા અને સાથે સાથે શિખામણ આપતા આ લેક્ચરનો આપણે અંત કરીએ છીએ। આના પછીના લેક્ચરની અંદર 100% આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હશું, કારણ કે હવે પાક્કું થઈ ગયું છે કે આટલી તૈયારી કર્યા પછી આપણે સ્વાધ્યાયના દાખલા બહુ નિરાતે બહુ શાંતિથી આપણે ગણી શકીએ, બરાબર। આજે હજી લેક્ચર કાંઈ બહુ મોટો થયો નથી, પણ મારે જે દાખલો ગણાવવો છે ખૂબ મોટો છે, એટલે એ મોટો દાખલો છે એટલે આ લેક્ચરની અંદર એ આખો દાખલો પૂરો થઈ શકે એમ નથી, એટલે આ લેક્ચરની અંદર ભલે નાનો લેક્ચર થયો પણ આ લેક્ચરનો આપણે અંત કરીએ છીએ। આના પછીના લેક્ચરથી આપણે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરી દેશું, તો એની માટે આ છેલ્લા 4-4 લેક્ચર અત્યાર સુધીના તમામ સંભાવનાના લેક્ચર વ્યવસ્થિત રીતના તૈયારી કરીને બેસજો આના પછીના લેક્ચરની અંદર, અને આવડી જ જશે 100%, બરાબર। તો આજના આ લેક્ચરની અંદર આટલું જ, પ્રેક્ટિસ 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 ચાલુ રહેવી જોઈએ, અને પછીના લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આભાર રહો।